જ્યોતસ્ય જ્યોતિ જગાવે છે. હું કોઈ નડતો નથી ને ભાઈ પાછળ. નેતૃત્વ આગળ લીધું અને એક આખી ઓફિસમાં બોલાવ્યા એમની, બહુ ચર્ચા વિચારણા કરી અને એમને થયું કે અતુલભાઈ 5 લાખ તો નહીં પણ મારે તમારા 100 પગ મારા તરફથી આપો છો. હી ઇઝ અ મેજર ફિલેન્થ્રોપિસ્ટ અને અંડર હિઝ ડોમેન આપણો આખો આ પ્રોગ્રામ સ્પોન્સર થઈ રહ્યો છે. તો એમનું પણ આપણે અને કાર્ડિયોલોજી ઉપરાંત એમને ઘણા ક્ષેત્રો ડાયાબિટીસ ના હતા અને હું કાર્ડિયોલોજીસ્ટ અને ડાયાબિટોલોજીસ્ટ અને ફિલેન્થ્રોપિસ્ટ, એટલે મને થયું કે મારે કંઈક કરવું જોઈએ. આમ તો ઘણી સંસ્થાઓમાં જોડાયેલો પણ આ મને બહુ સારું લાગ્યું અને હું મળ્યો અને નક્કી કર્યું કે હવે 100 પહેલાં 5 લાખના હતા એ મન ચૌકના 100 નંબર કરો, એટલે 100 નંબર કર્યા અને ભગવાન આશીર્વાદ આપે. રોટરી ક્લબ અમદાવાદ મેટ્રોએ શિવાનંદ આશ્રમના પ્રાંગણમાં આજે માનવતાનો એક મોટો યજ્ઞ હાથ ધર્યો છે એમાં હાજરી આપવા મને અતુલભાઈએ નિમંત્રણ પાઠવ્યું, એ માટે હું એમનો, ભાઈ શ્રી અર્પિતભાઈનો અને રોટરી ક્લબના તમામ હોદ્દેદારોનો આભારી છું. ખૂબ આનંદની વાત છે કે ડૉક્ટર નીતિનભાઈએ આ કેમ્પમાં સારી રીતે આર્થિક સહાય કરવાનું બીડું ઝડપ્યું અને નીતિનભાઈ માટે તો એક જ શબ્દ કહી શકાય કે ઉપનિષદમાં એક શ્રેષ્ઠ ભાવના વ્યક્ત કરવામાં આવી જે બીજે ક્યાંય નથી. સર્વે સુખીનો સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. આ શ્લોકનું રટણ નહીં પણ 24/7 જેને કહીએ સતત અમલ કરતા હોય તો એ નીતિનભાઈ કરે છે અને હું છેલ્લા 10 વર્ષથી એનો સાક્ષી છું. દરરોજ એ કંઈક ને કંઈક આપે છે, એ આ ભાવનાથી આપે છે કે સૌને ઉપયોગી થવું જોઈએ, એ જીવનનું શ્રેય છે. એમણે પ્રેક્ટિસ કરી, એમના પિતાશ્રીએ સ્થાપેલા ટ્રસ્ટની સ્થાવર મિલકતના વેચાણ થકી જે ભંડોળ આવ્યું એમાં તે ચેરિટી કમિશનના કોર્ટના અનેક મુદ્દાઓ ઉપસ્થિત થયા, એ બધાનું નિરાકરણ કરીને નીતિનભાઈ સંપૂર્ણ દિવસ રાત કામ કરીને અનેક સંસ્થાઓને નાની મોટી સહાય કરે છે. અને અતુલભાઈએ કીધી એ વાત આપણે સૌએ ધ્યાન રાખવી જોઈએ કે અતુલભાઈએ માગ્યું નહોતું, સામેથી આપવું એ બહુ એક મોટી વાત છે. જરૂરિયાત ઓળખીને આપવું એ કામ નીતિનભાઈએ કર્યું છે. મારા સ્વજન છે એટલે હું વધારે ન કહું, પરંતુ એક
મોટી રકમનું ટ્રસ્ટ હોય અને નાનામાં નાના કાર્યક્રમને આપવાનું આ કામ કરે છે. કોરોના પછી એમણે એકાદ વાર એ કર્યું, પરંતુ જોય ઓફ ગિવિંગનું એ એક કાર્યક્રમ સાંજે કરે છે. શેરબી નામાંકિત હોટલો અંદર ભાગ લઈને પોતાના તરફથી આવતા હોય એમને ભોજન પીરસે છે, અને જે લોકો આવે એ ત્યાં દાન લખાવે છે. એના કારણે અનેક લોકોને આમંત્રણ આપીને નીતિનભાઈએ એ કામ કરેલું. સદવિચાર પરિવાર પાસે પણ જગ્યા છે, અહીંયા પણ છે. વાત કરી કે સેવાનો એજન્ડા છે તો સેવા કરવા માટે આપણે દાન તો મેળવવું જ પડે, એનો બીજો કોઈ વિકલ્પ નથી. એટલે અનુકૂળતાએ એક બે દિવસ એવા કાર્યક્રમો કરીએ કે આપવું ઘણાને છે. અને શૈલેષભાઈ તો મારી સાથે સદવિચારમાં કામ કરે છે, અને શૈલેષભાઈને કે મારે અનેક મિત્રો અહીંયા બેઠા છે. હું આ સંસ્થાનું સંચાલન 2011 કરું છું, 13 વર્ષ થયા. મારે એકે વખત કોઈને ફોન કરીને દાન માગવું નથી પડ્યું. એ હરિભાઈ પંચાલના તપનું પરિણામ અમે ભોગવીએ છીએ. અમે એક જગ્યાએ દાન માગવા જવું નથી પડતું. લોકો કામ કરીએ એટલે લોકોમાં એ ઊંચી ભાવના છે, અને એ આપણી કદર આપણે ધારીએ એના કરતાં મોટી રકમે કરે છે. ગયા વર્ષે અમારા દિવ્યાંગ કેન્દ્ર ઉવારસદમાં એક ભાઈ મને ઘણા વખતથી મુંબઈથી ફોન કરે, પણ અમારો અને એમનો અમદાવાદમાં મેળ ન પડે. પછી એમણે આગ્રહ કર્યો, અમે બધા ટ્રસ્ટી ગયા, શૈલેષભાઈ સાક્ષી છે. એક બેન આવ્યા ઉંમરલાયક, વ્હીલચેરમાં બેસાડીને અમે એમને પ્રવૃત્તિ બતાવી. અમારી પાસે 12,000 ચોરસ ફૂટનું મોટું ભોજનાલય, પણ 10-15 વર્ષે એમાં મોટું રિપેર માંગતું, અને એની ઉપરથી પેલું મોટું ધાબું હોય એટલે પાણી છૂએ. એન્જિનિયરોને કહીએ તો એ કે આ ગરમી ઠંડીમાં બધું સંકોચાય ને મોટું થાય, એટલે આવું થવાનું, એટલે એને પૂરું કવર કરવું. અમારું 1.5 કરોડ રૂપિયાનું બજેટ. હવે કોઈની પાસે આપણે પહેલી વાર મળતા હોય તો કઈ 1.5 કરોડ રૂપિયા માગી તો ન શકીએ. અને અમે એમને બતાવ્યું, એમને અમે કીધું કે અમારું આ બજેટ છે ને આપને જે ગમે તે. એમની જોડે જે ભાઈ હતા જયેશભાઈ, એ કહે કે બધા એકડા લખી લો. એટલે આપણે 11,111 થી શરૂ કરીએ, બધા એકડા એટલે કેટલા? એમણે 1,11,111 નક્કી કર્યા. એટલું નહીં, એમણે પર્સમાંથી કાઢીને અમને 51 લાખનો ચેક આપ્યો. સવિતાબેન હસમુખ લાગશે, એ શાંતિનિકેતનના વૃદ્ધાશ્રમમાં એક રૂમમાં રહે છે, મૂળ ઉવારસદના. એમણે આ દિવ્યાંગની પ્રવૃત્તિ જોઈતી એટલે સામેથી આવીને કરી ગયા. એવા જ બીજા એક અમારા પ્રમુખ પંકજભાઈ ડોક્ટર સાહેબ, એમના મામા, એમણે 35 લાખ આપ્યા કે હોલ બનાવો. હવે હોલ બનાવીએ તો 300-400 માણસ બેસે એવો તો બનાવવો પડે, એટલે એને પ્રમાણે 4,000-5,000 સ્ક્વેર ફીટનું બાંધકામ કરવું પડે, એટલે 1 કરોડ રૂપિયા જેવું થાય. પણ એમને 35 લાખ કંઈક વાત થઈને આપ્યા. અને એ કરવું જોઈએ તો પછી એસી કરવું જોઈએ, સાઉન્ડ પ્રૂફિંગ કરવું જોઈએ, સાઉન્ડ સિસ્ટમ મૂકવી જોઈએ, એટલે અમારું 1.25 કરોડનું બજેટ થયું. મારું નામ ડોક્ટર જયદીપ પારેખ છે. હું શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ જેની શાખા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છે, અને આ કેમ્પ ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અને રોટરી ક્લબ દ્વારા સહયોગથી થઈ રહ્યો છે. આ કેમ્પમાં 150 જેટલા લાભાર્થીને લાભ આપવાનો છે, જે દિવ્યાંગો છે. એ દિવ્યાંગોને આપણે કૃત્રિમ પગ આપવાના છીએ અને લાઈવ આપવાના છીએ. આજે ના આજે આપણે માપ લઈશું અને આજે ના આજે એમને પગ અર્પણ કરી દઈશું, એટલે કે પગ સાથે લઈને જશે. દરેક વિકલાંગો સવારે 9 વાગે આવ્યા છે અને સાંજે એમને આપણે 2-3 વાગ્યા સુધી પગ આપણે આપી દઈશું. હવે અમારી સંસ્થા એક કુકરથી નીચે, જેનો કે કોઈ દર્દી છે એનો કુકરથી નીચે પગ કપાઈ ગયેલો હોય, એને અમે આ એક અમેરિકાની એક સ્ટેનફોર્ડ યુનિવર્સિટી છે એને અમારી સંસ્થા સાથે કોલોબરેશન કરીને એક આ જોઈન્ટ ઇન્વેન્ટ કર્યો છે. એ આ જોઈન્ટ અમે લાભાર્થીને આપીશું, જેથી કરીને એની ડેલી એક્ટિવિટી, જેમ કે સવારે કશેક નોકરી જવું છે, સેલ્ફ રિલાયન્ટ બનશે, જે અમારા સંસ્થાનો મોટો છે. આ કાર્ય અમારી સંસ્થા તદ્દન નિઃશુલ્ક કરે છે, અને જે વિકલાંગોને કૃત્રિમ પગ આપવામાં આવે છે
જેની અંદાજિત કોસ્ટ હોય છે 7-8 હજાર, જે ઘૂંટણથી નીચેના પગની હોય છે. જેમ કે આ પગ છે એની કોસ્ટ થાય છે 30-35 હજાર, જે આ કેમ્પમાં તદ્દન નિઃશુલ્ક આપવામાં આવે છે. અને આ કેમ્પમાં 150 દર્દીઓને લાભ આપવાનો છે. જે દર્દીઓ 5 થી લઈને 7 તારીખ સુધી આ કેમ્પ યોજાશે, એટલે વધારે પડતા બીજું કેમ્પમાં કોઈ દર્દીઓને આવવાની ઈચ્છા હોય તો સ્પોટ રજિસ્ટ્રેશન બી ચાલુ છે, તો એ આ કેમ્પ